હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અડદની દાળ. એના માટે આપણે એક વાડકી દાળ લીધી છે. આ દાળ ખૂબ જ સરસ પ્રોટીન વાળી હોય છે અને આને તમે ભાખરી સાથે અથવા બાજરીના રોટલા જોડે પણ બહુ સરસ લાગતી હોય છે. આપણે એક વાડકી ત્રણ વ્યક્તિ સાથે સર્વ કરી શકીએ છીએ. આપણે એને પહેલાં ધોઈ નાખીશું. આપણે જે કુકર મૂકી દીધું છે એમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. આને કઈ પલાળવાની કે એવું કઈ ઝંઝટ હોતી નથી. ડાયરેક્ટ બાફીને તરત જ બનાવી શકો છો. બીજો આપણે 1.5 ગ્લાસ જેટલો અંદર ઉમેરી દઈશું. 1/2 ચમચી આપણે મીઠું એડ કરી દઈશું. હવે આપણે આને મિક્સ કરી અને આપણે 2-3 ઈસલ વગાડવાની છે. આપણી અડદની દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. હવે આપણે વઘારવાની રહેશે. લસણ નાખીને આપણે વઘારી દઈશું. આપણે અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે 4-5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અંદર. 1 ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરી દઈશું. હળદર આપણી ફૂટી ગઈ છે. હવે આપણે થોડું અંદર જીરું એડ કરી દઈશું. માપ પ્રમાણે આપણે હિંગ એડ કરી દેવાનું છે અંદર. અને એક નાનું એવું ટામેટું આપણે સમારી દઈશું. એક ચમચી જેટલી આપણે આદુ મરચાની પેસ્ટ લીધી છે. આપણે આદુ લસણ અને મરચા ત્રણ પેસ્ટ આપણે અંદર નાખી દઈશું. બરાબર આપણે અંદર લીમડું એડ કરી દેવાનું છે. મીઠો લીમડું હવે આપણે આજે અડદની દાળ બાફી હતી એ આપણે અંદર રેડી દેવાની છે ધીરે ધીરે કરીને. આપણે અંદર પાણી એડ કરી દઈશું. 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અંદર. હવે આપણે આની અંદર મસાલો કરી દેવાનો છે. 5-7 મિનિટ બાદ દાળ થઈ જતી હોય છે. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું એડ કરી દઈશું અંદર. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર એડ કરવાની છે. માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અંદર. ભાખરી જોડે, રોટલી જોડે અથવા બાજરીના રોટલો છે, જારનો રોટલો છે એની જોડે બહુ ટેસ્ટી એવી લાગતી હોય છે. અને બહુ ઉકાળવાની હોતી નથી. 2-3 મિનિટ માટે જ ઉકાળવાની હોય. એકદમ દાળ આપણી એકદમ ટેસ્ટી એવી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને સર્વ કરી દઈશું. આપણી કાઠિયાવાડી અડદની દાળ રેડી થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી એવી બની છે. આપણી કાઠિયાવાડી દાળ એકદમ અડદની દાળ એકદમ ટેસ્ટી એવી થઈ ગઈ છે. એની સાથે આપણે ડુંગળી અને લીલા મરચાં અને રોટલી સર્વ કર્યું છે. તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં 2 લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી મળી રહે.